હું અને તમે દેશ માટે જ્યારે કંઈક કરશું મારે અને અત્યારે તો ફરજ આવી જાય છે જ્ઞાતિના ગૌરવ હોવ હું ના રાખજો પણ હંપીન ભેળા થઈને રહેજો વાવાઝોડા બહુ બહારથી આવે છે આપણને ઉડાડી ન નાખે એ ખાસ ધ્યાન રાખજો હું કોઈ હિખામણ દેવા નથી આવ્યો પણ સાહિત્યકાર તરીકે આવ્યો એટલે મારી ફરજ આવે છે આપણા દેશમાં બીજા દેશના ઝંડા ફરકાવવામાં આવે છે આપ જાણો છો પાકિસ્તાનની જય બોલવામાં આવે છે એવા આપણા દેશમાં ઝંડા ફરકે છે હિન્દુસ્તાન મુર્દાબાદ એવા ઝંડા આપણા દેશમાં ફરકે છે મને વિચાર થાય આપણે ત્યાં ગુજરાતમાં તો હજી સારું છે પણ એ વાવાઝોડાના આ બાજુ આવતા વાર ન લાગે આપણી પણ ફરજ આવે અને એટલે જ મારા કાયમ લાઈવ પ્રોગ્રામ હોય તો હું કહું છું કે ઓલો ઓવેસી જાહેરમાં એમ કહેતો હોય કે મારા ગળે કટાર રાખો તો ભારત માતા કી જે ના બોલું તઈ મને એમ થાય કે આ જ મારો રાણો પ્રતાપ જીવતો નથી નકર ઓવેસીના બાપની ત્રેવડ નથી મારા હિન્દુસ્તાનમાં વિશ્વાસ કરીને કારણ કે એને કોઈ ધર્મની ખબર જ નથી કોઈ ધર્મનો માણસ હોય દેશ જે દેશમાં રહેતો હોય એને તોડવાની કોશિશ કરે જ નહીં રાણો હું એમ નથી કહેતો કે બહલોલ ખાન મુસલમાન હતો એટલે રાણાએ માર્યો આ તો આપણે નથી ખબર એટલે બહુ આપણે ઘણી વાર એને વાંચતો હું મને મોજના તોરા છૂટી જાય સાહેબ એના વિરુદ્ધમાં હિન્દુ મુસ્લિમ વાળી વાત મારે કરવી કેમ જુનાગઢમાંથી જેથી જુનાગઢમાંથી જેથી એક મેર લાડો ત્યારે કાંથલજી ઓળેદરો નીકળ્યો વાહે ફોજ હતી અને વંથળીના પાદરમાંથી 900 વર રાજા મુસલમાનના પરણતા હતા અને ત્યાંથી નીકળ્યા લગામ ચાલી ગયા મારે લગન છે જમતા જાવ તો કે વાહે ફોજ આવે જમવાના ટાણા નથી કે પણ ફોજ આવે ગમે ત્યાં જમા વગર જવાય નહીં તો કે મરી જાહો તો કે આ ફેરા ફરવું નહીં તો બધો શકલાની રમત છે એ તો રમકડા કહેવાય એ તો પશુ પક્ષીની રમત છે બાકી 900 વરરાજા અમે લાડા થઈ અમારા ખોળિયામાં પ્રાણ હોય ને ત્યાં સુધી કાંધલજી ઓળેદરા તને હાથ નો અડાડવા દઈ અને મુસલમાનના 900 વરરાજા કપાઈ ગયા હતા એ કાંધલજી ઓળેદરા માટે એ મેરના દીકરા માટે આવી હજારો વાતો છે પણ આવી વાતો ના તો વોટ્સઅપમાં આવવાની છે ના તો ફેસબુકમાં આવવાની છે ના તો છાપામાં કે પાઠ્યપુસ્તકમાં આવવાની કારણ કે તો આપણે બધા એક થઈ જાય અને એક થઈ જાય તે જેને તોડવું છે એને તોડવામાં કામયાબ ન રહી ગઈ એટલા માટે હું આ વાત કરું છું આવી હજારો વાતો હિન્દુ મુસલમાન વાળી વાત નથી કરતો પણ આવી દેશને તોડવાની જ્યારે વાત કોઈ કરે મહારાણા પ્રતાપની જ્યારે વાત આવે ત્યારે આકમખાન સુરીને અમે યાદ કરીએ છીએ મહારાણા પ્રતાપનો સેનાપતિ હતો આકમખાન સુરી મુસલમાન જેને ખબર જ નથી ઈ આવી વાતો કરે છે એટલે મને દુઃખ થાય છે કોક દી રાણાને વાંચજો એની સેનામાં કેટલા મુસલમાન હતા શિવાજીને વાંચજો એની સેનામાં કેટલા મુસલમાન હતા ટીપુ સુલતાનને વાંચજો એની સેનામાં કેટલા હિન્દુ હતા આવા તો કેટલા હજારો દાખલા હું તમને દઈ શકું પણ કહેવાનો મારો અર્થ દેશને જે તોડવાની વાત કરે છે જાપાનની માલિકોએ ક્રાંતિકારી યુવાનને પત્રકારોએ પ્રશ્ન કરેલો ક્રાંતિકારી યુવાનને પત્રકારોએ પ્રશ્ન કરેલો કે તારો ભગવાન કોણ છે તારો ઈષ્ટ કોણ છે એને કીધું મારો ઈષ્ટ બુદ્ધ છે ભગવાન બુદ્ધ તો કે બુદ્ધ માટે તું શું કરી શકે મારી તમારી ધર્મ માટે ફરજ આવે એટલા માટે હું આ વાતની યાદી કરાવું બુદ્ધ માટે શું કરી શકતું કે હું મારો પ્રાણ આપી દઉં એમ તો કે હા તને તકલીફ આપવામાં આવે તો કે ભગવાન બુદ્ધના વિરુદ્ધમાં તું બોલ તો કે હું બોલું તો નહીં પણ બોલે એને મારી નાખું એમ તો કે હા પણ તને એટલી તકલીફ આપવામાં આવે કે તું ભગવાન બુદ્ધના વિરુદ્ધમાં તારે બોલવું જ પડે એટલે તને કષ્ટ આપવામાં આવે તો તારે જાપાનના યુવાને કીધું તો કે હું મારો ભગવાન બુદ્ધ મારો ઈષ્ટ છે મારા આખા શરીરમાંથી ચામડી એક હારે ઉતારી લે બધાય નખ એક હારે ખેંચી લે મારા હું દો ટીંગાડી અને હેઠે ભડકો તાપ કરે તો હું મારા બુદ્ધના વિરુદ્ધમાં મારા ભગવાનના વિરુદ્ધમાં મારા ઈષ્ટના વિરુદ્ધમાં ન બોલું મારા ગોડના વિરુદ્ધમાં ન બોલું આટલો હું ભગવાન બુદ્ધ માટે કરી શકું રાખી પણ અમારાથી થાય ની લેલાડી લેલે કરેલ ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય કુળું વંતાથી કાનિયા આપણી પાસે જે છે એ બરોબર છે એટલા માટે આ વાત એને કીધું કે તું ભગવાન બુદ્ધ માટે આટલું કરી શકે મારી નાખે ચામડી ઉતારી લે તો વિરુદ્ધમાં ન બોલતો કે ના અને ત્યારે પત્રકારોએ કીધું કે ઈ તારો ભગવાન બુદ્ધ તારા દેશ ઉપર તારા રાષ્ટ્ર ઉપર હુમલો કરે એટેક કરે તો ત્યારે યુવાને કીધું ઈ મારો ભગવાન બુદ્ધ મારા રાષ્ટ્ર ઉપર હુમલો કરે ને તો હું તલવાર લઈ અને બુદ્ધના કટકા કરી નાખું રાષ્ટ્રથી મોટો ધર્મ જગતના જોગમાં બીજો કોઈ ન હોઈ શકે ભલા માણસ આવી ક્રાંતિ જ્યારે જાગે ત્યારે હું અને તમે ધર્મને બચાવી શકીએ ભરોસાનો આદેશ છે યુવાનોને ખાસ કહીશ વડીલોને તો ન સાંભળ્યું હોય કદાચ પણ અટાણે અમુક ગીત આવ્યા છે સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે આવા ગીતો પણ છે ગવાય મામા આપને ખબર છે મને વિચાર થાય કે આ ભારત છે આ ભરોહાનો દેશ છે કીધું દિલ્હી કીધું આગળ
गीत सराड़ो सफेर हद हुणी जे रज भई आवे एता पे हो हद दिया अन आई जो आवत ना तो फले फले भूमणे तने वाते वंजावत ना ई पिथल जी आठो आवाज करे ना थी राजबाई जाती होय ता कयो प्रो द्रौपदी त्रण अक्षर बोला था जरे शिर खेसवानी तैयारी करी जा रे तारे त्रण क कीधु तो ई सैया ऊपर सूतो तो भगवान कृष्ण द्वारका मा સૈનિકે સરહદ માંથી સંદેશો મોકલ્યો છે જો મને તમને ભરો હોય તો એની વાત તમને યાદ કરાવું પહાડોની માલિક પર ઘમનસાણ હા મામી ગોળીબાર બંદૂકનો થાતો હતો આપણો સૈનિક ચીનની હદમાં ખબર વગરનો હોયો ગયો લડતો લડતો પહાડોમાં આમ તરફ બહુ લાગેલી બેકાના જેવો થઈ ગયો અને ચીનની હદમાં હોયો ગયો પછી એને ખબર પડી કે ચીનની હદમાં હું આવી ગયો અને પહાડોમાં ભૂલો પડી ગયો છું અને હામી અધોલેથી પહાડેથી ચીનના સૈનિકો વસ્યા એને ખબર પડી ઓલો ભારતનો સૈનિક જાય છે અને મારી નાખો અને ન્યાથી દોડ્યા અહીંથી આપણો સૈનિક ભાગ્યો અને ડુંગરની પહાડોની ખોપુમાં ઉતરતો ઉતરતો ગુફાઓ આવી બે ત્રણ સત્ય ઘટનાનો પ્રસંગ જો પ્રહો હોય તો પ્રહો કોને કહેવાય એટલા માટે હું આ વાત કરું છું અને એ ઉતર્યો અને ગુફાઓ આવી પહાડમાં બે ત્રણ ગુફાઓ આવી મેં એક ગુફામાં હતાઈ ગયો અંદર ઘરે તો ઓલા ચીના ગોતતા ગોતતા આવ્યા આની પાસે હથિયાર ન હતું પણ એમાં ગોળી થઈ રહી હતી એટલે એ હતાઈને ખડાડો બેહી ગયો ગુફાની અંદર ગુફાઓ બહુ ઊંડી નહોતી એટલે થોડીક આમ વળાકવાળી ગુફા એમાં કડાડો બેહી ગયો એમાં ઓલા ગોતતા ગોતતા ચીના આવ્યા એ આપણો સૈનિક એની ભાષા સમજતો હતો પણ આપણને તો એ ખોટું આવું જ લાગે કરતા આવતા ઓલા ચીના એ તો એવું જ બોલે મામ એટલે હા એ એવું જ બોલે આપણને ખબર ખબર જ ન પડે એટલે ખોટે ખોટ બોલે છે એ પચ 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 કરતા આવતા એ ગોતતા ગોતતા આવતા હતા સત્ય ઘટનાનો પ્રસંગ અને બરાબર હજી ગુફાની નજીક આવવા જાય ત્યારે આપણા સૈનિક ને વિચાર છે ઓહો આના કરતા હામી છાતી બારું ભર્યું હોત મને વિધિ ના કર તો શહીદમાં મારું નામ નોંધાઈ જાય ભૂંડાઈ નો ફોડીરામાં મારશે એને બોલવાનો વખત નહોતો શ્વાસ ને રોકી દીધો તો પણ શ્વાસ ને રોકી અને ઠાળિયા ઠાકર ને પ્રાર્થના કરી ભરોહો કોને કહેવાય વિશ્વાસ કોને કહેવાય મનોમન શ્વાસને રોકીને કીધું ગાય અખિલ બ્રહ્માંડના માલિક જગતના ચોકમાં તું કાયમના માટે બધાની લાજ રાખતો અને અવાજ કરે જો આવતો તો હામી ગોળીઓ વિતાઈ જાવ તો મને વાંધો નથી પણ બગાડીશમાં તું કોઈની બાજી હદ વચ્ચે ગિરતાર એના માથડામાં ભલે ગોળીઓ લાગે પણ પીઠ નો વિધાઈ જાય મને બચાવી લે ભગવાન મને બચાવી લે અંદરથી પુકાર થયો મનોમનો શ્વાસ રોકીને બોલ્યો નહોતો નકર તો સાંભળી જાય એમાં ઓલા ગુફા બાજુ આવતા હતા એમાં ગુફાના મોઢા પાસે જે પોતે હતાણો તો એ ગુફાની પાસે આવડી મોટી માકડી કરોળિયો આવ્યો અને કરોળિયો હાડાડાડા હાથ કરતો જાળીને બાંધવા મંડાણો એક ધારી જાળને ત્યારે નિશાસો નાખી ધીરે દઈ અને મનોમન ધોખો કરીને આપણો સૈનિક એટલું બોલ્યો કે હે ભગવાન હે મારા નાથ મોકલ્યો મોકલ્યો ને કરોળિયો મોકલ્યો આ કરોળિયો શું મને બચાવી દેવાનો હતો મારી મસ્કરી કરવા ત્યાં કરોળિયો જ મોકલ્યો એવો એવો ધોખો થયો ગાગડી મને મારી નાખશે ત્યાં ઓલા શિયા હળર હટ કરતી દહી યુવાનો ચીનના જે હતા એ ગોતતા ગોતતા આવ્યા ક્યારે તરત એને ભાગલા પાડી દીધા બે ચાર ઓલી ગુફામાં જાઓ બે ચાર ઓલામાં જાઓ બે ચાર આમાં એમ કરીને આમ જોયું તું કે આ ગુફામાં જવાની જરૂર નથી આગળ વધો આમાં કરોળિયાની જાળી છે આમાં કોઈ નહીં હોય નકર તો જાળી તૂટી ગઈ હોય ને સત્ય ઘટનાનો પ્રસંગ મિત્રો એ એક જાળી જોઈ અને ત્યાંથી વયા ગયા આપણો સૈનિક બચી ગયો અને સહી સલામત રાતનો એ વયો આવ્યો આપણી હદમાં અને એને સંદેશો નીકળ્યો કે ગુફાની માલિકો હતાણો અને દુશ્મનો હથિયાર લઈને આવ્યા હોય અને બચાવવા ધારે ને તો કરોળિયાની જાળી આડી રાખી અને મને તમને બચાવી દે પણ જેને ફરોહો છે એના માટે ઘણાને જાનમાં જઈ તો એમ કે આપણે જાન લઈ જઈ પરણાવી છે ખરા ને જેને વેવાઈ નો ફરોહો નથી ત્યાં ભગવાન કે માતાજી બાપુ કેવી રીતે આવે